આવી જ વાત છે છોટાઉદેપુરના યુવા બોડી બિલ્ડર સઈદ અલી ઉર્ફે હુમાયુ મકરાણીની હુમાયુ મકરાણી વર્ષ બે હજાર ચૌદથી બોડી બિલ્ડિંગ માટેની શરૂઆત કરી હતી શરૂઆતમાં દરરોજ બે કલાક વર્કઆઉટ કરતા હતા પહેલેથી જ ભારતીય સેનામાં જોડાવાનું સપનું હતું તેથી વર્ષ બે હજાર સોળમાં ઇન્ડિયન આર્મીમાં જોડાયા પરંતુ બોડી બિલ્ડિંગના સ્પ્નનો સાકાર કરવા તેમણે વર્ષ બે હજાર ઓગણીસમાં આર્મીની નોકરી છોડી અને કોઈ પણ કોચ વગર જાતે બોડી બિલ્ડિંગ માટે તૈયારી કરી હતી બે હજાર એકવીસમાં કોચની જરૂર જણાતા ચંડીગઢના પ્રિયામ મહાજનને કોચ તરીકે પસંદ કર્યા જે હાલ તેમના કોચ છે હુમાયુએ દુબઈ ખાતે આઈસીએન દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રો મેન્સ ફિઝિકમાં ઓવરઓલ ટાઇટલ જીતી આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે હવે આવનારા સમયમાં ઓસ્ટ્રેલિયા ખાતે સ્પર્ધામાં ભાગ લેશે હુમાયુ મકરાણીએ જણાવ્યું કે આ ફિલ્ડ સખત મહેનત માંગેલી છે હું બે હજાર ચૌદથી બોડી બિલ્ડિંગ સાથે જોડાયેલો છું મેં જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય ઉપરાંત તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે યુવાનોને સંદેશ આપતા તેમણે ઉમેર્યું કે દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી એક કલાક સ્વાસ્થ્ય માટે ફાળવવી જોઈએ તથા પોતાનું ડાયટ જાળવવું જોઈએ જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે પરંતુ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ તેમણે યુવાનોને ખોટા રસ્તે ન જવા અપીલ કરી હતી હાય રિઝી સૈદ અલી યોર આઈસીએન મેન ફિઝિક્સ યુ પ્રો શો વિનર સો મેં દો હજાર એકસે આપના કમ્પીટ કરવા સ્ટાર્ટ ક્યા और 2021 में मैंने मिस्टर आयरन मैन उसके बाद मिस्टर गुजरात उसके बाद दिल्ली इंटरनेशनल नेशनल शो पार्टिसिपेट किया उसके बाद मैंने सोचा कि मेरे को एक इंटरनेशनल शो खेलना है जो कि मेरा डीम था तो मैंने रिसेंटली अपना दुबई इंटरनेशनल प्रो शो विन किया है जो कि यहाँ तक पहुँचने में मुझे तीन साल लग गए अपना प्रो शो विन करने में सो तो जितने भी अपकमिंग लोग आ रहे हैं और जितने भी यहाँ के छोटा उदयपुर के लोग कम्पीट करने वाले हैं अपकमिंग शो में आई में गोवा में उन सबको मेरा यही मैसेज है कि वो अपना कंसिस्टेंसी डाइट वर्कआउट एंड हार्ड वर्क करते रहें और जितने भी लोग यंग हैं वर्कआउट कर रहे हैं उनको भी मेरा यही मैसेज है कि एटीस अपना एक घंटा सेहत के लिए निकालें अपना वर्कआउट करें डाइट पर फोकस करें और अपना हेल्थ अच्छा रखें थैंक यू